હેલો મિત્રો, નમસ્કાર. મારી ચેનલમાં આપ બધા દર્શક મિત્રોનું સ્વાગત છે. અને આજે અમારે તમને નવી જ રેસીપી બતાવવાની છે, અને એ છે વલસાડનું ઉંબાડિયું. તો ઉંબાડિયું કઈ રીતે બને, એમાં કઈ કઈ આઈટમ, કઈ કયા 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 શાકભાજી નાખવાના છે, એનું બધું હમણાં તમને વર્ણન કરીએ. તો વર્ષો પહેલાંની વાત મને યાદ આવે કે અમે જ્યારે નાના નાના હતા ને, ત્યારે શિયાળામાં ઠંડી લાગતી ને ત્યારે તાપણું કરીને બેસતા, એટલે અમે જે ઝકતું હોય ને, કોઈ લાકડું કે કોઈ એ હાથમાં લઈને આમામામાં કરતા, એટલે અમારા ઢઢિયા એમ કહેતા કે એ ઉંબાડિયા કરીમા. હવે એ ત્યારે ઉંબાડિયા કરવાની ના પાડતા ને, અત્યારે આપણે બધા ઉંબાડિયા બનાવીએ છીએ. તો આજે અમે તમને ઉંબાડિયું બનાવીને બતાવીએ. તો લાગી રહેજો અમારા વિડીયામાં, અને અમારો વિડીયો આપ પૂરેપૂરો જોજો, અને લાઈક કરજો, શેર કરજો, અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આ છે મિત્રો માટલું. આ છે મિત્રો દેશી પાપડી. આ છે મિત્રો અંગૂઠડી વાલોય. આ છે મિત્રો શિંગદાણા. આ છે મિત્રો ડુંગળી અને લસણ. આ છે મિત્રો રીંગણ. આ છે મિત્રો રતાળુ. આ છે મિત્રો કંદ. આ છે મિત્રો લીલા મરચા અને લસણ. આ છે મિત્રો કોથમરી એટલે કે લીલા ધાણા. આ છે મિત્રો ટમેટા, આદુ અને લીંબુ, અને આ મીઠો લીમડો. આ છે મિત્રો બટેટા. આ છે મિત્રો મેથી. આ છે મિત્રો સરગવાના પાંદડા. આ છે મિત્રો શકરકંદ એટલે એની ભાજી, શકરકંદની. પણ આપણે અહીંયા આ જે ઘાસ ઉગે છે ને, આ ફરકનું ઘાસ કહીએ, અને આપણે આ વિસ્તારની અંદર એમ કહેવાય કે ઢોર પણ ખાતા નથી. આ છે મિત્રો અજમો, મોટો અજમો કહેવાય ને, આના ભજીયા બને એ અજમો. અજમા જેવી ખુશબુ આવે આમાં. આ છે મિત્રો બકાઈંદ કહેવાય ને, બકાઈ. આનું આપણે દાતણ કહીએ છીએ, આ કંબોય, કંબોય કહેવાય. હાલો નમસ્કાર મિત્રો. તો આપણે આજે ઉંબાડિયું બનાવવાનું છે. તો આ જુઓ, આ બધી વસ્તુ એટલી એટલી પડી છે, અને એ બધી વસ્તુને આપણે અત્યારે સુધારવી પડશે, અને નાના મોટા ટુકડા કરવા પડશે, અને પછી એને મિક્સર મસાલામાં ભેળવી અને માટલામાં નાખીને માટલાને ભઠ્ઠાની અંદર શેકવું પડશે. તો હમણાં બધી તૈયારી કરીએ, જોઈ રહેજો અમારો આ વિડીયો. હાલો મિત્રો. તો આ હવે શાકભાજી બધું સમારાઈ ગયું આ ઉંબાડિયા માટેનું. આ છે ધોણી, જોઈને આમાં જોઈ દઉં બરોબર ફરતી નથી ને બરોબર. જો નવી લેવા છે, ગઢું લાગ્યો. આ અહીંયા ધોણી મૂકીએ. હવે આ બધો બકાલો છે ને, આમાં નાખીને આની અંદર મસાલો મિક્સ કરવો પડશે. તો પહેલા નાખીશું પાપડી. તો મિત્રો આ પહેલા નાખીશું આ પાપડી દેશી, બરોબર. પછી આ મઠડી એટલે અહીંયા દેશી વાલો. પછી નાખીશું આ છે કંદ. પછી આ છે બટેટા. આ છે શક્કરિયા. આ છે રીંગણ. આ છે લસણ.
આછે ટમેટા, ડુંગળી અને મરસાની પેસ્ટ. હવે મિત્રો આ થોડાક શિંગદાણા નાખી દઈ. હવે મિત્રો આ છે આ અજમાના પાન નાખી દઈ થોડાક. આનીથી ખુશ્બુ વધે. અને આ મીઠો લીમડો થોડોક નાખી. આ સ્કનની ભાજી એટલે કે આપણે પંથકમાં ફોરતું ઘાસ કહેવાય આને, પણ આનાથી ખુશ્બુ પકડાય છે એમાં, એટલે આના થોડાક પાંદડે નાખી દઈએ. આનો ડાટો મારવા માટે ઉપયોગ કરવાનો છે આ મટકીમાં, તો આની ખુશ્બુ વધારવા માટે આ કામ કરે. તો એમનેમ ચાલો કરી નાખી. આ મિક્સ કરી નાખ્યું મિત્રો. હવે મિત્રો આ સૂકો મસાલો એટલે કે આપણા તેજાના અને રસોડાની બધી મસાલા વિધિ, આ છે નમક. આ નમક નાખ્યું 2 ચમચી. અને હવે નાખીએ ધાણા જીરું. આ ધાણા જીરું આ છે આખું જીરું. આ છે વઘાણી. આ છે હળદર નાખી દઈએ મિત્રો. મિત્રો આ છે મરચું લાલ. આ મરચું નાખી દીધું. હવે આ ધાણા અને આદુની પેસ્ટ છે અને લીલા મરચા એ નાખી દીધી. હવે મિત્રો આ છે ટમેટાની પેસ્ટ, આને નાખી દઈ. હવે આને ભેળવી દઈ. જુઓ મિત્રો હવે આ બધી ભેળસેળ થઈ ગઈ મસાલાને, આમ જુઓ તો ખરા આમનેમ ખાવા મળવાનું મન થઈ જાય. જુઓ આમાં આમનેમ દાબી દઉં એમ થઈ જાય આ ઉંબાડિયું. હલો મિત્રો આ થોડુંક હવે છેલ્લે તેલ નાખી દઈએ. 3 પાવડા તેલ નાખ્યું અને પાછું આને ભેળવી દઈએ. બન્યું હો ભાઈ તેલ વાળું મસાલેદાર. જુઓ મિત્રો તો મિત્રો આ શકરકંદ નામનું આ ઘાસ એટલે કે આ ભાજી છે, એક આપણે અહીંયા કોઈ કરતું નથી, પણ હવે આ આમાં અંદર પહેલાં મૂકી દઈએ તળીએ. આવી રીતે અને હવે આમાં આ બધું નાખી દઈ. જુઓ મિત્રો બધું બકાલો શાકભાજી બધું મસાલા મિશ્રિત કરીને આ માટલામાં નાખી દીધું છે. અને હવે આને ડાટો મારી દઈ. થોડી જ વારમાં હવે આને ભઠ્ઠામાં શેકવામાં આવશે. તો આ પહેલાં છે હરગવો, તો આ હરગવાનો ડાટો અંદર મારી દઈએ.
હવે આ શકરકંદ નામના ઘાસથી આને પેક કરી દઈએ. આમ એટલું નખાય ને. આ છે થોડીક મેથી. આ મેથીનું આ છે કંબોય. આવ કંબોયથી પેક કરી દઈએ એને. લો મિત્રો, હવે પેક થઈ ગયું અને હવે થોડી જ વારમાં આનો ભઠ્ઠો કરવામાં આવશે. તો જોઈ રહેજો અમારો વિડીયો. હલો મિત્રો, તો આ ઉંબાડિયું આ રીતે બનાવવામાં આવે. આ માટલા ઉપર તાપ કર્યો અને ભઠ્ઠો જમાવ્યો. હમણાં થોડી જ વારમાં ઉંબાડિયું તૈયાર થઈ જશે ત્યારે તમને બતાવશું. હાલો મિત્રો, હવે આ ઉંબાડિયું સડી ગયું છે એવું લાગે છે અને આ મટકી હવે ખુલ્લી કરી નાખી છે અને હવે જોઈ લઈ. હવે આમ લઈ લઈએ અને જુઓ મિત્રો, આ ઉંબાડિયું હવે આને બહાર કાઢી નાખી. હાલો મિત્રો, જો આ ઉંબાડિયું મસાલેદાર તૈયાર થઈ ગયું. આમ જો આ પહેલું વહેલું ઉંબાડિયું બનાવ્યું પણ આમ મજા આવી ગઈ અને હવે આપણે ખાવાનું છે. હાલો મિત્રો, હવે છે ને આ ઉંબાડિયું જો તૈયાર થઈ ગયું ને હવે છે ને આને ખાઈ થોડીક આમાંથી ચટણી લઈ લઈએ. કઈ ટેસ્ટ એલા એ મજા આવી છે આમ જોવો તો ખરા. ઈ આ મરસાની મેથી ની બધી બહુ મજા આવી ગઈ. આવું તો આટલા વિડીયામાં નહોતું ભીનું. આમ મજા આવી ગઈ મસાલેદાર ઉંબાડિયું. તો મિત્રો નમસ્કાર, હવે અમારો અહીંયા વિડીયો પૂરો કરીએ. અને કોઈ પણ વ્યક્તિને ઉંબાડિયું બનાવવું હોય તેથી અમને કહેજો, અમે તમને ઉંબાડિયું બનાવી દઈશું. અને
હવે ફરી મળશું આવતા વિડીયોમાં. નમસ્કાર.